પંચમહાલના શહેરા ખાતે બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા યોગ પ્રશિક્ષણ એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 21 જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પણ પોતાનો સહયોગ આપી રહી છે, જેમાં વિશ્વને શાંતિનો માર્ગ દેખાડનાર બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા પણ યોગના પ્રચાર પ્રસાર માટે મહત્વપૂર્ણ યોગદાન છે. ભારત સરકારના આયુષ મંત્રાલય પણ યોગને સંસ્થાના કાર્યોને બિરદાવ્યા છે. પંચમહાલના શહેરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીમાં ઈશ્વરનીય વિશ્વવિદ્યાલયની મેડિકલ વિંગ રાજયોગ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા યોગ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાજયોગ અભ્યાસ, પ્રાણાયામ, એક્યુપ્રેશર પદ્ધતિ, બીમારીઓથી મુક્ત થવાના ઉપાયો પણ યોગ નિર્દેશનથી બતાવ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, શાળાઓના આચાર્યો, શિક્ષણગણો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના શહેરા સેવા કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાનની અંદર પ્રશિક્ષણ કાર્યક્રમ રાખવો ગયો, જેની અંદર પોલીસ ખાતું, શિક્ષણ ખાતું અને તમામ શહેરા જનતાની લોકોએ વધુને વધુ લાભ લીધો, જેમાં શારીરિક આસનો સહિત અને રાજયોગના શિક્ષણ દ્વારા વધુ એનું નિર્દેશન અપાયું. કારણ કે શરીરના યોગની સાથે સાથે મનની શક્તિ પણ વધુ અગત્યની છે. મન સશક્ત હશે તો શરીર પણ સશક્ત બનશે, એટલે મનની એક્સરસાઇઝ દ્વારા રાજયોગનું શિક્ષણ પણ વિશેષ રૂપે આપવામાં આવ્યું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે પ્રિતેશ દરજી, પંચમહાલ.